છે સોરઠની ધરાનું ઝાંઝરડા ગામ. 20 વર્ષ પહેલા ગ્રામ પંચાયતમાંથી જૂનાગઢ મહાનગરપાલિકામાં તેનો સમાવેશ થયો હતો. ગ્રામજનોને આશા હતી કે ગંદકી દૂર થશે, પીવાનું શુદ્ધ પાણી મળશે, વીજળી મળશે અને આરોગ્યની સાર સંભાળ થશે. પણ આરંભે સુરા વચનોમાં અધૂરા જેવો ઘાટ અહીં સર્જાતા સ્થાનિકો ભારે પરેશાની ઉઠાવી રહ્યા છે. કે મહાનગરપાલિકા 2004માં થયું અને આજે 20 વર્ષ થયા મહાનગરપાલિકા થયું અને એની અંદર ઝાંઝરડા ગામને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યું. 20 વર્ષની અંદર કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા છે જ નહીં. માટે અમારી માગણી છે નગરપાલિકામાં કે તાત્કાલિક અસરથી માત્ર પીવાનું પાણી તો પૂરું પાડે, શુદ્ધ પાણી. આ ગામમાં નથી પીવાના પાણીની શુદ્ધ વ્યવસ્થા કે પછી સારા રસ્તા. માં નર્મદાના નામે પાણી વેરો વસૂલ કરતું વહીવટી તંત્ર દૂષિત પાણી પીવડાવે ત્યારે પ્રજા બાયો ચડાવે એ વાત પણ સ્વાભાવિક છે. નર્મદાના પાણીના નામનો વેરા ઉઘરાવવામાં આવે છે, જે અત્યારે અમને નડતર રૂપ છે. આ વર્ષે 800 ને 800 હજાર જેવો વધારે વેરો લેવામાં આવ્યો છે. આ વેરો અમને સુવિધા પૂરી પડતી નથી અને વેરો અમે ભોગવીએ છીએ. આ વેરો અમે ભોગવવા માટે તૈયાર નથી. જે મહાનગરપાલિકા આનો સર્વે કરે અને આનું સર્વે કરી અને બધી બીપીએમસી એકટ મુજબ જે જોગવાઈ મુજબ આની કાર્યવાહી થતી હોય કાર્યવાહી કરી અને પછી અમે વેરો દેવા તૈયાર છીએ. ત્યાં સુધી વેરો દેવું નહીં. તો વર્ષો પહેલા પાણીની ઊંચી ટાંકી તો લાખો રૂપિયાના ખર્ચે અહીં બનાવવામાં આવી છે, પરંતુ બોરમાંથી દૂષિત પાણીનું જ વિતરણ થાય છે. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેનનું શું કહેવું છે હવે એ પણ સાંભળીએ. આવી સમસ્યાઓ હોવાને કારણે હાલ ત્યાં ઓવરહેડ ટેન્ક અને સંપ બનાવવામાં આવેલું છે. આવનારા દિવસોમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપ અને ઓવરહેડ ટેન્કમાંથી થવાની છે. ટેક્સ ન ભરે તો નોટિસ ફટકારનાર કોર્પોરેશનની જવાબદારી બને છે કે જનતાને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે. અમારી ફરજ છે પ્રકાશ પાડવાની, તંત્રની જવાબદારી છે જનતાને સુખાકારી આપવાની. ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.